ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગઈ રાત્રે 12 વાગ્યાથી સમગ્ર દેશમાં 21 દિવસ માટે લોકડાઉન કરવાની જાહેરાત કરવાના પગલે જામનગરના પોલીસ વિભાગ દ્વારા સમગ્ર શહેરમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. જામનગર પોલીસ વિભાગની અંદાજે 25 થી 30 ગાડીઓ લાલ અને બ્લુ લાઇટ સાથે સાયરન વગાડતી સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફ્લેગ માર્ચ કરીને લોકોને સતર્ક કર્યા હતા. આજે સવારે નવેસરથી શરૂ થયેલા લોકડાઉનના પગલે જામનગરના વિવિધ વિસ્તારોમાં બેરિકેડ ગોઠવી પોલીસ જવાનો, પોલીસ સહાયકો દ્વારા લોકોની પૂછપરછ કરી વાહનોને અટકાવી શું કામે નીકળ્યા છો તે જાણી ખરીદી કરવા નીકળ્યા હોય તો ખરીદી કરીને જલ્દીથી ઘરે પહોંચી જવા, ઘરમાં જ રહેવા, મોઢા ઉપર માસ્ક પહેરવા જેવી સૂચનાઓ આપીને લોકોને સમજાવતા હતા. આજે સવારે બેન્કિંગ વ્યવહારો ચાલુ હોવાતા શાકભાજીની લારીઓ, રેશનિંગની દુકાનો, પ્રોવિઝન સ્ટોર્સ, દવાની દુકાનો, મીડિયાના કર્મચારીઓ વગેરે બહાર નીકળ્યા હતા અને તેના કારણે સવારના 2 કે 3 કલાક માટે લોકોની અવર જવર માર્ગો ઉપર જોવા મળી હતી. પરંતુ તેમ છતાં આજે સેમી કર્ફ્યુ જેવો માહોલ સમગ્ર શહેરમાં છવાઈ ગયો હતો.